नमस्कार विद्यार्थी मित्रों, आज ना लेक्चर में आपणे वात करवाना छीए पाठ छठो कंपनी सभाओ। एनी अंदर अलग अलग जे शब्दोनो प्रयोजन थाय छे, जे विशेष शब्दोनो उपयोग थयो छे, ए एक पछी एक आपणे शब्दो समझता जशुं। तो आजना लेक्चरनी अंदर आपणे जे शब्द समझवानो छे ए छे सभानी नोटिस। आज कंपनीनी अंदर जे व्यक्ति सभा में हाजर रहेवा माटे हकदार छे, एवा व्यक्ति ने जे पत्र द्वारा जाण करवामां आवे ने कहेवाय सभानी नोटिस। कंपनीनी सभा में हाजर रहेवा जे हकदार सभ्यो छे, ए पछी डिरेक्टर होय के पछी कोई पण बीजो व्यक्ति होय, ते सभ्य होय, आ जे लोको छे एने सभा ની જાણકારી આપવા માટે જે લેખિતમાં લખવામાં આવતો જે પત્ર છે એને કહેવામાં આવે છે સભાની નોટિસ। કોઈ પણ વ્યક્તિ સભામાં હાજર રહેવા હકદાર છે એને લેખિતમાં જાણ કરવી પડે કે ભાઈ આ તારીખે આ સમયે આ જગ્યાએ આપણે સભાનું આયોજન કરેલું છે, તો એને અગાઉથી એવી નોટિસ આપવી પડે જેથી કરીને કોઈ પણ વ્યક્તિ છે સભ્ય છે શેરહોલ્ડર છે સંચાલક છે એ યોગ્ય સમયે સભામાં હાજર રહી શકે। એટલે જે સભામાં હાજર એવા હકદાર સભ્યોને જે નોટિસ આપવામાં આવે છે પત્ર આપવામાં આવે છે એને કહેવાય, ઈ પત્રને કહેવામાં આવે છે સભાની નોટિસ। હવે ક્યાં હેતુથી શા માટે સભામાં નોટિસ આપવામાં આવે છે, ક્યાં ક્યાં હેતુને સિદ્ધ કરવા માટે શું કામ સભાની અંદર નોટિસ આપવામાં આવે છે, તો પહેલું કે સભા અંગેની પ્રાથમિક માહિતી આપવા માટે। કયા બાબત માટે, કઈ મુદ્દાઓની ચર્ચા વિચારણા સભાની અંદર થવાની છે, સભામાં ક્યાં મુદ્દા ઉપર વાતચીત થશે, ક્યાં ક્યાં મુદ્દાઓ રજૂ થશે, એ બાબતની જો શેરહોલ્ડરને અથવા તો આવનાર સભ્યને અગાઉથી જાણકારી હોય તો એ પોતાની રીતે યોગ્ય નિર્ણય લઈ શકે। એટલા માટે જે સભાની પ્રાથમિક માહિતી આપવા માટે આવા નોટિસ મોકલવામાં આવે છે કે ભાઈ જે વ્યક્તિ સભામાં હાજર રહેવા માટે હકદાર છે એને સભાની પ્રાથમિક માહિતી મળે। બીજી બાબત કે ઘણી બાબતો એવી હોય કે સભ્ય એ બાબત એટેન્ડ કરવા ન માંગતો હોય, કોઈ સભાની અંદર હાજર રહેવા ન માંગતો હોય, કોઈ સભાના મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરવા ન માંગતો હોય, તો એને અગાઉથી ખ્યાલ આવે કે અમારે સભાની અંદર હાજરી આપવી કે નહીં, હાજર રહેવું કે નહીં, એ જાણકારી મળે એને, એટલા માટે સભાની નોટિસ આપવામાં આવે છે। ઘણી વખત કોઈ સભ્યને સ્પર્શતો પ્રશ્ન ન હોય, પોતાને લાગુ પડતો ન હોય, તો એવો વ્યક્તિ સભામાં હાજર રહેવાનો કોઈ અર્થ છે નહીં, તો એવો વ્યક્તિ સભામાં હાજર રહેશે નહીં। તો અગાઉથી જો નોટિસ મળેલી હોય સભ્યને તો એને ખ્યાલ આવે કે ભાઈ મારે સભાની અંદર હાજર રહેવું કે નહીં, એટલે નોટિસની આધારે સભામાં હાજર રહેવું કે નહીં એ બાબત પણ એક હેતુ ગણી શકાય। પછી છે સભા અંગેનો એજન્ડા। એજન્ડા મતલબ કાર્યસૂચિ। એજન્ડા મતલબ કાર્યસૂચિ, સભાની અંદર ક્યાં ક્યાં કાર્યો કરવાના છે, સભાની અંદર કયા કયા મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરવાની છે, આ તમામ બાબતોનું લિસ્ટ એક એજન્ડા એક કાર્યસૂચિ પણ નોટિસની સાથે મોકલવામાં આવે જેથી કરીને સભામાં હાજર રહેનાર વ્યક્તિને અગાઉથી ખ્યાલ આવે કે કેવા કેવા પ્રકારના કાર્યો કેવા કેવા પ્રકારની બાબતો સભામાં હાથ ધરવાની છે। એટલે સભા અંગેનો એજન્ડા આપવા માટે પણ નોટિસનું મહત્વ છે અને એક એનો હેતુ આ પણ છે। પછી વાત કરીએ કે ભાઈ સભાની અંદર જે અલગ અલગ પ્રકારના પ્રસ્તાવો રજૂ થાય આ પ્રસ્તાવો ઉપર મતદાન થાય, તો મતદાનમાં જે ઠરાવ પસાર થવાનો છે પ્રસ્તાવ બાદ એ ઠરાવની વિરુદ્ધમાં મત આપવો કે ઠરાવની તરફેણમાં મત આપવો એ સભ્ય નિર્ણય લઈ શકે। કાર્યસૂચિને આધારે એને ખ્યાલ આવે કે ભાઈ આવી આવી બાબતો ઉપર લખેલું હોય સભાની નોટિસમાં કે ભાઈ આ બાબત ઉપર મતદાન થશે આમાં ચર્ચા વિચારણા થશે, તો ચર્ચા વિચારણા અને મતદાન થયા પછી એની વિરુદ્ધમાં મતદાન આપવું કે એની તરફેણમાં મતદાન કરવું એ સભ્યને અગાઉથી જાણકારી મળે, સભ્ય જાણી શકે કે ભાઈ આ જે 10 બાબતો છે એમાંથી એવી આ 4 બાબતો એવી છે કે જેમાં એની વિરુદ્ધમાં આપણે મત નાખવાનો છે એની તરફેણમાં મત નાખવાનો છે નહીં, આ 6 બાબતો એવી છે કે એની તરફેણમાં મત નાખવો, અગાઉથી સભ્યને ખ્યાલ આવે। એટલે એ પણ એક હેતુ છે સભાની નોટિસનો કે સભ્યને અગાઉથી મતમાં વિરુદ્ધમાં મત આપવો કે તરફેણમાં મત આપવો એ ખબર પડે। અને પછી વાત કરી સભ્યને યોગ્ય સમય આપવા માટે, જો
તાત્કાલિક ધોરણે નોટિસ મળ્યા બાદ તાત્કાલિક ધોરણે હાજર થવાનું હોય તો સભ્ય કોઈ અગાઉથી પૂર્વ તૈયારી કરી શકે નહીં, જે ન તો માનસિક રીતે તૈયારી ન કરી શકે, એને જાણકારી પણ ન હોય કે સભામાં વિરુદ્ધમાં મત આપવો, તરફેણ મત આપવો, ક્યાં ક્યાં મુદ્દાઓ રજૂ થવાના છે, તો આવી બાબતોની જાણકારી એની પાસે કંઈ હોતી નથી. તો યોગ્ય એક સમય મળી રહીએ સભ્યને, અને માનસિક રીતે પણ એ તૈયાર રહીએ કે ભાઈ આ તારીખે સભાનું આયોજન કરવાનું છે, તો એટલે અગાઉ થોડીક એને નોટિસ આપવામાં આવે. જો તાત્કાલિક મિટિંગ અથવા તો તાત્કાલિક સભા બોલાવવામાં આવે તો સભ્ય છે એ તાત્કાલિક નિર્ણયો લઈ શકે, એની પાસે એની કોઈ પૂર્વ તૈયારી પણ હોતી નથી. એટલા માટે નોટિસ આપવાનો હેતુ એક એ પણ છે કે સભ્ય તૈયારી કરી શકે અને યોગ્ય સમય મળે. હવે આપણે વાત કરીએ છીએ નોટિસની મુદત, કે ભાઈ કેટલા સમયની મુદત, ક્યારે નોટિસ સભ્યને ક્યારે નોટિસ મળવી જોઈએ. તો કોઈ કંપનીએ કોઈ પણ સભા બોલાવતા પહેલા સભ્યને 21 દિવસ અગાઉ નોટિસ આપવી જોઈએ. જે તારીખે સભ્યને નોટિસ મળે એ તારીખથી 21 દિવસ પછી સભાની સમય એટલે કે સભા સમય યોગ્ય સમયે શરૂ થવી, 21 દિવસ પછી સભા શરૂ થવી જોઈએ. એટલે કે સમયગાળો એમસીક્યુમાં પૂછાય તો પણ યાદ રાખો મિત્રો, પૂછાઈ ગયેલો પ્રશ્ન છે કે કેટલા દિવસ પહેલા સભ્યને નોટિસ મોકલવી, તો 21 દિવસ અગાઉ કંપનીએ સભ્યને નોટિસ મોકલવી જોઈએ. જો આ નોટિસ છે લેખિતમાં પણ મોકલી શકાય અને SMS દ્વારા અથવા તો ઈમેલ દ્વારા ઇલેક્ટ્રોનિક માધ્યમથી પણ મોકલી શકાય. બે રીતે નોટિસ મોકલી શકાય, જે માધ્યમ સરળ પડે અથવા કંપનીને યોગ્ય લાગે એવા માધ્યમથી નોટિસ મોકલી શકાય છે. પછી વાત કરીએ નોટિસની અંદર કઈ કઈ વિગતો હોય. જ્યારે સભ્યને ઇલેક્ટ્રોનિક માધ્યમથી અથવા તો લેખિત જ્યારે સભ્યને નોટિસ મોકલવામાં આવે કે નોટિસમાં કઈ બાબતો જાણકારી હોય, કઈ બાબતો સભ્યને જણાવવાની હોય, તો એક તો સભાની તારીખ અને દિવસ, કઈ તારીખે સભા શરૂ થવાની છે, ક્યાં દિવસે શરૂ થવાની છે, પછી કઈ જગ્યાએ, બીજી બાબત છે સભાનું સ્થળ, કઈ જગ્યાએ સભા રાખવામાં આવેલી છે, કઈ જગ્યાએ સભાનું આયોજન કરવામાં આવેલું છે, એ સ્થળ કયું છે એનું નામ પણ એમાં એડ કરવાનું હોય છે. પછી વાત કરીએ સભાનો સમય, ક્યાં સમયે કેટલાથી કેટલા સમય દરમિયાન સભા શરૂ થશે, ક્યાં સમયે સભા શરૂ થશે, કેટલા સમયગાળા દરમિયાન સભા ચાલુ રહેશે, એ પણ સભાનો સમયગાળો પણ એમાં મૂકવામાં આવેલો હોય. અને છેલ્લે સભામાં કામ કરવાની કાર્યસૂચિ, આપણે અગાઉ વાત કરી આખો એજન્ડા કે ક્યાં ક્યાં બાબતો ઉપર ચર્ચા વિચારણા થશે, કેટલા મુદ્દાઓ એમાં આવરી લેવામાં આવેલા છે, કઈ કઈ બાબતો ઉપર મતદાન થશે, આ તમામ બાબતો છે એ સભાની નોટિસની અંદર વિગતોમાં હોય. એટલે જે વિશેષ શબ્દ છે સભાની નોટિસ, એનો અર્થ, એના હેતુઓ અને નોટિસની મુદત અને નોટિસની વિગતો આજના લેક્ચરમાં આપણે આટલું જોયું. આવતા લેક્ચરમાં હવે પછી નોટિસના જ બીજા વધારાના મુદ્દા આપણે હવે પછીના લેક્ચરમાં જોશું. નમસ્કાર મિત્રો.